3 તારીખના રોજ યાત્રાધામ અંબાજી મંદિર ભક્તો માટે દર્શન અને પ્રસાદ વિતરણ ચાલુ કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે ભારત દેશના બધા શિવાલયો, દેવાલયો અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. અને આની સાથે જ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને મંદિર બંધ થતાની સાથે જ જગતજનની માં અંબાનો પ્રસાદ મોહનથાળ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને પ્રસાદ બંધ થતાની સાથે જ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઈ સરકાર શ્રી દ્વારા થોડાક સમય પહેલા અંબાજી મંદિર યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું. પણ ભાદરવી પૂર્ણિમાનો મેળો આ વર્ષે રદ થતા અંબાજી મંદિર 9 દિવસ માટે ફરીથી ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યું હતું. અને પૂનમ બાદ એકમના રોજ જ્યારે ભક્તો માટે અંબાજી મંદિરના દ્વાર યાત્રિકો માટે ખોલવામાં આવશે, તેની સાથે જ જગતજનની માં અંબાના પ્રસાદ મોહનથાળનું વિતરણ પણ ચાલુ કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. સરકારની નવી અનલોક 4 ગાઈડલાઈનમાં દેશના વ્યવસાય અને ધાર્મિક સ્થળોને મળતી છૂટછાટથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં લોકડાઉન પછી પ્રથમ વખત ફરીથી માઈ ભક્તોને માતાજીનો મહાપ્રસાદ મળશે, જેને લઈને માઈ ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસનો એક અનોખી ખુશી જોવા મળશે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે ભારત દેશના બધા શિવાલય, દેવાલય અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. અને તેની સાથે જ યાત્રાધામ અંબાજી મંદિરનું પ્રસાદ કેન્દ્ર પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. અને આજે જ્યારે આ ભાદરી મેળા પછી યાત્રાધામ અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે, અને તેની સાથે 3 મેળો 2023 જ્યારે યાત્રાધામ અંબાજી મંદિર ખોલવામાં આવશે, તેની સાથે યાત્રાધામ અંબાજી મંદિરનું પ્રસાદ કેન્દ્ર પણ ખુલી જવામાં આવશે. આપ જોઈ શકો છો તેમ કે હાલમાં જ્યારે પ્રસાદ કેન્દ્ર ખુલવા જઈ રહ્યું છે, ત્યારે તેની સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવી છે. જેમ કે જે રીતના યાત્રિકો આવશે તેમના માટે અહીં ઊભા રહેવાના સ્ટીકર છે, કુંડાળા છે વગેરે રીતેની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને આની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ